નીતિનભાઈ પંચાલ બોલું છું. જય સચ્ચિદાનંદ. આ બધા અનુભવ અનુભવ લખો છો, બહુ જ મજા આવે. મજા એવું ના કહેવાય, પણ જે ભય કે જે બધું ટીવીમાં જોઈને લોકોનું જે બધું કરે છે એમની રીતે સાચા છે, પણ આપણે તો એમ છે કે ઉપરથી એટલું કઈ પડે ને તો આપણે ચિંતા નથી, એમ આપણને ચિંતા નથી. જે થાય છે બિપિનભાઈ નું થાય છે, બરાબર છે ને? આપણને તો તમે ખગડાઈને જે બેસાડી દીધા છે જગ્યાએ, એ જગ્યાએ બેસી ગયા છે, બેસી ગયા છે. એટલે હવે હવે કઈ અડે નડે નહીં. ના સેજી નહીં, આધિ વ્યાધિમાં સમાધિ. અને આ કેવું થતું કે સાહેબ, આપડે પગ મચકોડી ગયો હોય ને તો જાતે જાતે ડાપણ કરીએ, ગરમ પાણીનો શેક કરીએ, હળદર લગાવીએ, બધું કરીએ, પણ જ્યાં સુધી ડોક્ટર આમ હાડવે કડાકો ના બોલાવે ને એ તો બૂમ પડી જાય, પણ કડાકો બિહાડી બિહાડી દે ને હાડકું, એના જેવું તમે બેસાડી દીધું હજ્જડ એમ, એવું કરી આપ્યું. હવે પછી હવે પછી કૂદકા મારીએ ને તો એ હાડકું હલતું નથી, એમ હાલતું નથી તમારા બધી ના સેજ પણ નથી હલતું સાહેબ. ખરી બધી ને તમારે તો વિશેષ કૃપા છે મારી ઉપર, એવું છે બધા એમ, બરાબર ઘણું સારું રહે છે. એમ કે ઘરમાં બેસીને ત્યાં આપણે આટલું સત્સંગ મળે છે, બહુ મોટી મોટી પુણ્ય છે. એમ કે તમે જે બી રીતે આખો દિવસ કે જે બી લોકોની જોડે વાતો કરો છો, બરાબર, એ બી સંજોગ નિમિત્તે જે વાતો આપણને મળે છે, કેમ થાય કહ્યું કે જે મફત આપણને મળે છે ને એની કિંમત નથી. કેટલું અદભુત અદભુત કહેવાય ને, એમ કે રામાયણમાં આટલા વર્ષો પહેલાની વાતો જે ઋષિમુનિઓ આપ સંભળાયો છે, એ જ વાત તમારે મોઢેથી અત્યારે નીકળે છે. રામાયણ જે કીધું છે એવું બધું નીકળે છે. હા 100% સર, આપણે રામચંદ્રજી નો જે સંવાદ જે બધો થાય છે એ બધો સંવાદ એક્ઝેક્ટ અમે આગળ ત્યારે સામે ઋષિ મુનિ છે અને સામે માણસો બેઠા છે, તમે સંવાદ કરો છો એ ટાઈપ નહીં લાગે છે. એવું લાગે છે, ઓહો હોવો જાય એમ કે ઓહો, એક એક વાક્ય જે કહેવાય ને તો અમુક જૈનો માં જતો આવતો હોય જે કઈ પગો ગવાઈએ ને, બરાબર છે, જે પદ મેં તમને મોકલી દઉં કે શબ્દે શબ્દે સાતા આપી એ વાણીની કિંમત તમે ન જાણી એના જીવું થઈ જાય. કઈ શબ્દે શબ્દે એટલે આપડે પદ જે તમે મન મૂકીને વર્ષ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા, પછી પછી શબ્દે શબ્દે સાતા આપી, શબ્દે શબ્દે સાતા આપી એ વાણીની કિંમત તમે ન જાણી, એ વાણીની કિંમત અમે ન જાણી, અને અમે રહ્યા છતાં અજ્ઞાની, અમે રહ્યા છતાં અજ્ઞાની. ને બીજું આગળ એવું કહેવાય છે કે તમે મેળા મણ થઈને ઉમટ્યા, અમે કાંઠે આવીને અટક્યા, કાંઠે આવીને અટક્યા. એ આખું પદ છે, બહુ જબરજસ્ત પદ છે, બરાબર છે, એ મને બહુ ગમે છે. તો જે સત્સંગ ચાલુ થાય ને એટલે અંદર પાછું એ પદ ચાલુ થઈ જાય છે, એમ એ પદ ચાલુ થઈ જાય છે. આપણે કવિયતના તો પદો અદભુત જ છે, પણ જે ચિંતા છે આ પદમાં તમારે ગમે તેવું હિંકપ એવું થઈ જાય ને કે તમારા માથે જ આ પદ બન્યું હોય ને, એ ટાઈપનું લાગે છે. જયમીશભાઈના માથે જ લખાવ્યું હોય એ ટાઈપનું છે. હા એ ટાઈપનું, એ ટાઈપનું 100% સાહેબ એમ, બરાબર છે. આમ તો પદ 7-8 મિનિટ નું છે, એટલે મેં બાબાને આપ્યું છે, મેં બે કડી મને તું એડિટ કરીને આપ, બરાબર છે, આપ્યું. 8 મિનિટ નું પદ છે, 6 કે 7 મિનિટ નું, પણ એમાં જે બે કડી છે ને, બરાબર છે, એ મને સતત વાગ્યા જ કરે છે, અંદર 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 વાગ્યા જ કરે છે, તમારે ગુનગુનાય જ, સતત આ ગુનગુનાય જ કરે છે, ગમે ત્યારે પણ ચાલતા ચાલતા ઉઠતા બેસતા જે કહેવાય ને સમાધિ એ ને એના જેવું કરી, હાલતા ચાલતા ઉઠતા બેઠતા ખાતા સમાધિ સમાધિ. ખરેખર આ લોકો 2000 રૂપિયા 5-5 હજાર રૂપિયા ભર્યું, જે 8-8 દિવસ ની શિબિરો ભર્યો છે ને, એના કરતા કેવું થાય છે, 2 મિનિટ નું જે કહેવાય ને આમ એક શબ્દ તમારો પકડી જાય ને, એમ થાય કે કરો સત્સંગમાં તમને આમ એડિટ કેવું કહેવાય કે આ સત્સંગ સારો આ સારો, એક એક શબ્દ અમારે એમ કહેવાય ને કે તરત ચોંટી જાય એમ, તમે પ્રતિક્રમણ નું કહો તો એકદમ સીધું કરી નાખ્યું કે ભાઈ બે જ પ્રતિક્રમણ કરો, કે ભાઈ એક આપણું નિશ્ચય પ્રતિક્રમણ, એક વ્યવહાર પ્રતિક્રમણ, બરાબર છે. પછી જે દાખલો આપણે માર્યા હોય ખાંડ ઉતારવા માટે ને કઈક આપો છો ને, સીડી ઉપર ચડીએ. હલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ બોલો? બિપિનભાઈ પંચાલ બોલું છે. જય સચ્ચિદાનંદ. આ બધા અનુભવ અનુભવ લખો છો, કોમેન્ટ કોમેન્ટ ની અંદર લખો તમે,
અચ્છા કોમેન્ટમાં લખું, કોમેન્ટમાં લખો, આજે લખો ને એટલે લોકોને પ્રેરણા થાય. તમે કોમેન્ટ બધી જોવો છો કે નથી જોતા? હા ના જોઉં છું સર, જોઉં છું જોઉં છું. એટલે કોમેન્ટમાં લખતો હતો પણ ટાઈપ કરવા જઈએ ને આપણે અલગ અલગ પેલા છોકરા ને કહે ને એટલે કમ્પોઝ કરીને આપે ને પછી એમાં મૂકી દેવાનું એવું હોય. હા કોમેન્ટમાં એ મૂકો ને તો લોકોને, કારણ કે આ નીચે બધી કોમેન્ટ તમે જોઈ કે ના જોઈ? જોઈ સાહેબ. બધા લોકોને એ રીતે કોમેન્ટ ના આધાર પછી જોવે છે, પર્સનલ ફોન છે અને બધી વસ્તુ કરે છે. અને આપણો પોતાનો ફોન કરવો તો પણ તમારો સામેથી ફોન આવી ગયો, બોલો કેટલું આમ કેવું કહેવાય કે આમ કે ખબર નથી પડતી કે એવું સંજોગ આપણે ખરેખર આવે છે. આપણે સંજોગને લિમિટ માનીએ છીએ પણ આપણને ઘણું આનંદ આનંદ કરી નાખે છે. એવું છે, બરાબર. હાજી બહુ જ બહુ જ મજા આવે. મજા એટલે એવું ના કહેવાય પણ જે ભય કે જે બધું ટીવીમાં જોઈને લોકોનું જે બધું કરે છે એમની રીતે સાચા છે. પણ આપણે તો એમ છે કે ઉપરથી હીઠું કઈ પડે ને તો આપણે ચિંતા નથી, એમ આપણને ચિંતા નથી. જે થાય છે બિપિન ભાઈ નું થાય છે, બરાબર છે. ને આપણને તો તમે ખગડાઈને જે બેસાડી દીધા છે જગ્યાએ, એ જગ્યાએ બેસી ગયા છે. બેસી ગયા છે એટલે હવે હવે કઈ અડે નડે નહીં. ના સેજી નહીં, આધી વ્યાધીમાં સમાધી કેવું થતું કે સાહેબ આપડે પગ મચકોડી ગયો હોય ને તો જાતે જાતે ડાપણ કરીએ, ગરમ પાણી નો શેક કરીએ, હળદર અગાડીએ, બધું કરીએ. પણ જ્યાં સુધી ડોક્ટર આમ તો હાડવે કડાકો ના બોલ્યા હોય ને એ પણ બૂમ પડી જાય. પણ કડાકો બેહાડી બેહાડી દે ને હાડકું એના જેવું તમે બેસાડી દીધું હજ્જડ એમ એવું કરી આપ્યું. હવે પછી હવે પછી કૂદકા મારીએ ને તો એ હાડકું હલતું નથી, એમ હાલતું નથી તમારા ના સેજ પણ નથી હલતું સાહેબ. તમારે તો વિશેષ કૃપા છે મારી ઉપર. એવું છે ઘણું સારું છે એમ કે ઘરમાં બેસીને આપણે આટલું સત્સંગ મળે છે, બહુ મોટી મોટી પુણ્ય. કેમ કે તમે જે બી રીતે આખો દિવસ કે જે બી લોકોની જોડે વાતો કરો છો, બરાબર, એ બી સંજોગ નિમિત્તે જે વાતો આપણને મળે છે, કેમ થાય કહ્યું કે જે મફત આપણને મળે છે ને એની કિંમત નથી. કેટલું અદભુત અદભુત કહેવાય ને એમ કે તમારે રામાયણમાં આટલા વર્ષો પહેલાની વાતો જે ઋષિ મુનિઓ આપ સંભળાયો છે એ જ વાત તમારે મોઢેથી અત્યારે નીકળે છે. હા 100% સર, આપણે રામચંદ્રજી નો જે સંવાદ જે બધો થાય છે એ બધો સંવાદ એક્ઝેટ એમ લાગે કે સામે ઋષિ મુનિ છે ને સામે માણસો બેઠા છે ને તમે સંવાદ કરો છો એ ટાઈપનું લાગે છે. એમ એવું લાગે છે, ઓહો હોવો જાય એમ કે ઓહો એક એક વાક્ય જે કહેવાય ને. તો અમુક જૈનો માં જતો આવતો હોય જે પગો ગવાઈએ ને, બરાબર છે, જે પદ મેં તમને મોકલી દઉં કે શબ્દે શબ્દે સાથા આપી એ વાણીની કિંમત તમે ન જાણી અને જીવ થઈ જાય એમ. કઈ શબ્દે શબ્દે એક આપડે પદ છે, તમે મન મૂકીને વર્ષ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા. પછી શબ્દે શબ્દે સાતા આપી, શબ્દે શબ્દે સાતા આપી એ વાણીની કિંમત તમે ન જાણી, એ વાણીની કિંમત અમે ન જાણી અને અમે રહ્યા છતાં અજ્ઞાની, અમે રહ્યા છતાં અજ્ઞાની. ને બીજું આગળ એવું કહેવાય છે કે તમે મેળા અમળ થઈને ઉમટ્યા, અમે કાંઠે આવીને અટક્યા. કાંઠે આવીને અટક્યા, એ આખું પદ છે, બહુ જબરજસ્ત પદ છે, બરાબર છે. એ મને બહુ ગમે છે. તો જે સત્સંગ ચાલુ થાય ને એટલે અંદર પાછું એ પદ ચાલુ થઈ જાય એમ, એ પદ ચાલુ થઈ જાય. હા આપડે એવું કવિ યજ્ઞ તો પદો અદભુત જ છે પણ તે ચિંતા છે આ પદમાં તમારે ગમે તેવું હિંકપ એવું થઈ જાય ને કે તમારા માથે જ આ પદ બન્યું હોય ને એ ટાઈપનું લાગે છે. જયમીશભાઈ ના માટે જ લખાવ્યું હોય એ ટાઈપનું છે. હા એ ટાઈપનું, એ ટાઈપનું 100% સાહેબ એમ, બરાબર છે. આમ તો પણ 7-8 મિનિટનું છે એટલે મેં બાબાને આપ્યું છે, મેં ક્યાં બે કડી મને તું એડિટ કરીને આપ, બરાબર છે. આપ્યું 8 મિનિટનું પદ છે 6-7 મિનિટનું પણ એમાં જે બે કડી છે ને, બરાબર છે, એ મને સતત વાગ્યા જ કરે છે અંદર. અંદર વાગ્યા જ કરે છે, તમારે ગુનગુનાયા જ કરે. સતત આ ગુનગુનાયા જ કરે છે એમ ગમે ત્યારે પણ ચાલતા ચાલતા ઉઠતા બેસતા જે કહેવાય ને સમાધિ એમ એના જેવું કહી. હાલતા ચાલતા ઉઠતા બેઠતા ખાતા સમાધિ સમાધિ. ખરેખર આ લોકો 2,000 રૂપિયા 5,000 રૂપિયા ભર્યું જે આખા દિવસની શિબિરો ભર્યો છે ને એના કરતા કેવું થાય છે સર,
બે મિનિટ નું જે કહેવાય ને આમ એક શબ્દ તમારો પકડી જાય ને એમ થાય કે કરો સત્સંગમાં તમને આમ એડિટ શું કહેવાય કે આ સત્સંગ સારો આ સારો એક એક શબ્દ અમારે એમ કહેવાય ને કે તરત ચોંટી જાય એમ તમે પ્રતિક્રમણ નું કહો તો એકદમ સીધું કરી નાખ્યું કે ભાઈ બે જ પ્રતિક્રમણ કરો કે ભાઈ એક આપણું નિશ્ચય પ્રતિક્રમણ એક વ્યવહાર પ્રતિક્રમણ બરાબર છે. પછી જે માણસ બોલવામાં સાચું જીભ ચોચડાય ને તો બહુ બોલવામાં વિચાર કરવું પડે કે આમ એક જે કહેવાય છે કે તમે પેલું દાખલો આપો માર્યા હોય ખાંડ ઉતારવા માટે કઈક આપો છો ને સીડી ઉપર ચડીએ હા વ્યવહાર ને નિશ્ચય કે વ્યવહાર ક્યાં કાચો પડે છે એ રીતના જે દાખલા આપો છો ને એ બી આમ જબરજસ્ત લાગે છે એમ. બરાબર છે. દાખલાઓ અદભુત અદભુત જે અત્યારે એકદમ ફિટ થાય છે. શું કહો છો? અત્યારે એકદમ તરત દેખાઈ આવે છે આ સંજોગોમાં બધું દેખાઈ આવે ને સ્ફિટ થઈ જાય સ્પષ્ટ થઈ જાય જાય થઈ જાય એમ કે આપણે તરત અટકી જ જાય એમ કે વ્યવહાર બરાબર થઈ ગયું છે બધું બરાબર થઈ ગયું બધું. હા તો આપણે ત્યાં આવતા હતા સાહેબ સંજોગો વસાત આપણે આવતા હતા રૂબરૂ જે સત્સંગ થાય આપણે પાશ્ચનાથમાં તેમાં એક શું એક અહંકાર થયો હતો ચલો આંટો મારી લાગીએ છીએ ફૂલ કહેવાતું મનમાં ચલો આંટો મારવા જઈએ આંટો મારી નાખીએ સેવામાં હોઈએ આપણે તો ત્યાં શું થાય પછી બધું રોપડ ચોપડ થઈ જાય કોઈની ખુદણી કરવાની કોઈ વાત આવી જાય કોઈનું કઈ આવી જાય બરાબર છે. 80-20 રહેતું હતું 20% સત્સંગ રહેતો હતો ને 80% કુસંગ કુસંગ તો કુસંગ જ કહેવાય કુસંગ થી પણ આગળનું નામ કેવું હોય ને એ લઈ શકાય આપણે રોપડ ચોપડે થાય લોકોની નીતા ખુદણી જ થાય કે ભાઈ આ આમ કરે છે ના આમ કરે છે આનું આમ થાય છે એ બધું થતું થોડુંક આગળ જતું રહ્યું ને કે હજુ રિવર્સ કરીને બીજી વખત ત્રીજી વખત સાંભળીએ ને તો એકદમ સોલિડ ચોંટી જાય એમ. સોલિડ પ્રિયામાં તો કેવું થતું ને પ્રિયામાં તો કેવું થતું તમે સત્સંગ સાંભળતા હોય ને સાહેબ તો ફોન ઉપર ચેટિંગ કરતા હોઈએ કાં તો કઈક બીજે વાત ચપતી હોય કે મગજ બીજે ચાલતું હોય તો પેલું શું કહેવાય કે અમારે પેલા મારે છે ને કે સીતાનું હરણ થઈ જાય છે પણ પછી હરણની સીતા નહોતી થતી. બરાબર છે. સીતાનું હરણ થાય પણ હરણની સીતા નથી થતી. સત્સંગમાંથી બહાર નીકળી જાય પછી એવું થાય કે જગ્યાજી વાત કીધી હતી આની સીતાનું તો હરણ કર્યું બરોબર આવણ પણ હરણની સીતા કેમ ના થઈ એવું બધું થઈ જતું હતું. પણ આમાં તો હવે બીજો કોઈ ઓપ્શન જ નથી ઘરમાં બેઠા છે હેડફોન લગાવીને સાંભળીએ છીએ. બરાબર છે. આજ સવારમાં જ લખતો હતો ટાઈપિંગ કર્યું બરોબર મેં તો રૂબરૂ ફોન કર્યું પણ ટાઈમિંગ માંગીને ફોન કર્યું કારણ કે તમારે ઘણા બધાના ફોન આવતા હોય છે. બરાબર છે. આપણે તો ઘરના કહેવાઈએ કે ભાઈ ગમે ત્યારે ઈચ્છા થાય તો હિલ પાર્કે પહોંચી જઈશું બહુ તકલીફ આવે. બરાબર છે. પણ હવે લગભગ કૃપા એવી થાય છે કે ભાઈ આ તમારા સત્સંગની જે 10-15 મિનિટની ક્લિપો જોઈએ છે ને બરાબર છે કેમ થાય છે કે કયા સત્સંગને નંબર આપવો એમ. બરાબર છે. એવું થઈ ગયું એમ નંબર આપો એટલે કે પહેલો બીજો ત્રીજો એવી રીતે હા એ જ આ કેટલો નંબર આપવો એમ બધા એક નંબર આપવો કે A1 A+ AA B C એવું થઈ જાય એમ. એવું થઈ ગયું એટલે નંબર આપવામાં મૂંઝાઈ જાય ખાલી આ નંબર આપવામાં મૂંઝાઈ જાય ખરેખર કયો નંબર આપો એમ એટલે એક જ શબ્દ પકડી લીધો કે તમે શબ્દે શબ્દે સાતા આપી એ વાણીની કિંમત અમે ન જાણી છતાં અમે રહ્યા અજ્ઞાની. બરાબર છે. ખરો બરોબર શબ્દ સાતા આપી વાણીની કિંમત ના જાણી છતાં રહ્યા અમે અજ્ઞાની અજ્ઞાની અને તમે મહેરામણ થઈને ઉમટ્યા અમે કાંઠે આવીને અટક્યા. બરાબર છે. એટલે મેં બાબાને કીધું છે કે આખું અડધું પદ છે આમ તો 7 મિનિટનું પદ છે. બરાબર છે. જૈનોમાં ગવાય છે. બરાબર. બહુ સારું સવન કહેવામાં આવે છે. હા એ મારે UK માં સાંભળેલું હતું આજે છે ને UK માં ત્યાં ઘડી હતું તમારે ઓસવાલ સેન્ટરની અંદર જૈન મંદિર છે ત્યાં ઘડી આ એક સવન ગાયેલું હતું ને મેં સાંભળેલું હતું. બહુ સરસ એના શબ્દો છે. એમાં બી સર શું છે 2-3 સિંગર ના મોઢે ગવાયું છે એટલે એમાં જે મેં ઓરિજિનલ સિંગર નું સાંભળેલું છે ને નાનો છોકરો એ પદ એ ગાયક મને નથી મળતો ને એનો જે અવાજ છે ને આખો જુદી ટાઈપ નો એમ લણકો જે કહેવાય ને પદ ને યાદ તો એક જ છે બધા જણા 5-6 જણાના જુદા જુદા વોઇસ માં છે પણ એ જે મેં ઓરિજિનલ પહેલા સાંભળેલું હતું ને કોઈક જગ્યાએ આમાં
એમની જોડે જઈએ છે ને, ત્યાં આગળ એક મારા સર માટે જાતા હોય એમ કે બરાબર છે ખરેખર. ને એમની જોડે જઈને થોડું ઘણું થયું ધાર્મિક ક્રિયાઓ જે કહીએ આંબિયાઈ કરવાનું કે છે એ બધું કહીએ છીએ ને તો ઘણું સારું એ છે. બરાબર છે. પણ આપણું તો દાદાનું ખરેખર સાહેબ વિચાર કરીએ ને કે શું આપ્યું છે દાદાએ, પણ આપણે મફત મળ્યું ને એની કોઈ કિંમત નથી કરી. પણ ખરેખર આ સંજોગમાં તમને આવી સમાધિ રાખે તેનું કોઈ કાર્ય કલ્પી ના શકે એમ. બધા ટીવીમાં બધી બધી ચેનલોમાં આવે છે, પણ એ કેવું કહેવાય છે આપણે કહેવાય ને કે તમે એક જલેબી ચખાડી દો ભાઈ ચા પીવડાવો ને બધું ફીકું લાગે, બધું આ બધું શું આને છોકરા જેવી વાતો કરે છે એવું લાગે છે. એવું લાગે છે બધું. હા ખરેખર તમે એક જલેબી ચખાડી દો ભાઈ ચા કેવી ફીકી લાગે, જલેબી ખાધા પછી ચા એકદમ ફીકી લાગે બધું. હા એટલે બીજા કોઈ બી નો સત્સંગ સાંભળીએ છે ને આપડે દાદા સિવાય નો, દાદા ના આપતો પુત્ર સિવાય નો બીજા કોઈ બી ના સત્સંગો સાંભળીએ છે ને એમ જ લાગે કે આ બધું શું જોયું પૂછા જેવું પૂછા કેવાય ને આપડે બાળગામ ગયા એટલે બાળગામ ના સત્સંગો સાહેબ ખરેખર ઇતિહાસ આવ્યો છે કે આપડે અહીંયા એક દિવસ જે માણસો આવે છે મહાત્મા આપડે 10-15 વર્ષથી હું જોઉં છું એના કરતા જે ફર્સ્ટ ટાઈમ ગોધિયામાં કે મહેસાણા કે ગમે ત્યાં સત્સંગ કરો એ લોકોને જે પ્રશ્ન પૂછાય છે ને તમે જે દાખલા આપો છો ને કે દરિયાને દળવું એ ખરેખર ફીટ ગયા છે કે આપણે એક જગ્યા પર શુદ્ધાત્મા થઈ ગયા પછી પાછું આ ફરીથી એકલો એક કરવાની ક્યાં વાત છે, દરિયાને દળ દળ કરો એટલે બધું લોટ ઉડી જ જાય. બરાબર છે. ઘઉંને કાંકરિયા છૂટા પાડી દીધા દાદા આપણે દળી મૂકી દીધા પછી હવે લોટ દળ દળ કરીએ તો ક્યાં પત્તો ખાય આપડો એમ. ખરું ખરું. ને આપડે ખરેખર સાહેબ બે વખત તમે સવાર બપોર સાંજ 3 ટાઈમ તો નહીં પણ બે વખત ચરણ વિધિ કરીએ છીએ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. બરાબર. એ તો આમ શું કેવાય આપ પ્રમાણે વાંચીએ ને એના કરતા વધારે પુષ્ટિ મળ્યો છે. તમારું સ્વરૂપ છે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ એ તમારું પોતાનું સ્વરૂપ છે અને એ જ દાદા ભગવાન છે એ જ તમારું સ્વરૂપ છે. એમાં એક એક શબ્દ આપડે કેવા છીએ એમ એના કેવળ નિર્વિકલ વિદ્યા જ્ઞાન માત્ય છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું તો તમને શું થઈ ગયું સાહેબ. હે વિશ્વ દેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ આપ આ કારણે વિશે બીજા રામ કે મહાવીર છો, આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો, આપનામાં જેવું આત્મા વર્તે છે તેવો જ આત્મા મારા વર્તાવ, મારું મન અને બુદ્ધિ સર્વથા આપને બસ વર્ત્યા કરો, સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ આપની સ્મૃતિ મને પ્રાપ્ત થાય ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી હતી, હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં જ રહીને સ્વસત્તાનો જ ઉપયોગ કરું તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરું એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. હે વિશ્વ દેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપ્યો, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. આ તો કેટલી મોટી વસ્તુ છે તમારે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સામાયિક લખી આ વ્યવહાર નિશ્ચય એટલે એકચ્યુઅલી આપણે નિશ્ચયથી ઊંચા ગુંઠાણમાં છે, વ્યવહારથી આપણે નીચા છે, તો આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ થી તમે બહુ જ ઉચકાઈ જાઓ. બહુ જ ઉચકાઈ જાઓ. રાતના 1-2 વાગે આંખ ખુલી જાય તો ફરીથી ચરણ વિધિ કરું તો ઊંઘાઈ જાય તરત પાછી આખી વિધિ કરી નાખું ને તે 5-10 મિનિટ માં આવે કે હવે કલાક જાગવું પડશે કે તરત ઊંઘ ના આવે. દિવસમાં મારી એવરેજ 3-4 વખત તો હોય, 2 તો પાકી, એક સવારમાં ઉઠી 5 વાગે પછી ચા પીવડાવવાની કે ફોન અડવાનો, રાતના સુઈ જઈએ તો ફોન બાજુમાં મૂકી દીધો બીજા ડ્રોવરમાં, સવારમાં ચરણ વિધિ જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી બિપિનભાઈને ચા પણ નહીં પીવડાવવાની ને ફોનને પણ નહીં અડવાનું, એ કામ તો પાકું. ને એક રાતના સૂતી વખતે સૂતા પહેલા ચરણ વિધિ કરવાની. ખરી બધી વસ્તુ એટલે બહુ સારું કહેવાય. જો આ રીતે બે વાર વિધિ થાય ચરણ વિધિ બહુ સરસ બધી વસ્તુ. સવારમાં એટલે બધું આપણે જે પ્રાર્થના વિધિઓ જે છે એ બધી જોડે કરવાની, સાંજે પછી સર્વસ્વ અને દેવોને આહ્વાન આપીને ચરણ વિધિ કરવાની, એટલે બધું સાથે ટાઈમિંગ સેટ એવો થઈ ગયા છે ને.
કે આ તો કહેવાય નહીં સાહેબ, ઘરવાળાને કહ્યું સત્સંગ જોવા ને એ ટાઈમે મને જોવાની ઈચ્છા ના થાય. તો પછી એ ટાઈમે હું પછી બીજા રૂમમાં જઈને મારી વિધિ ચડાવી દીધી, એટલે બંનેનો ટાઈમ સેટ થઈ જાય, એમનું જોવે ને આપણે આપણું જોઈએ, એટલે આપણને કોઈ નડતું નથી. એમ કે આપણો આપણો સમય છે ને આપણામાં સેટ કરી દીધો, એમ કે ઉપયોગમાં મૂકી દઈએ. ઉપયોગ એટલે બહુ જ મોટી વસ્તુ, આ તમે ઉપયોગમાં મૂક્યો ને તમારે વિતરાગ માર્ગમાં સનાતન ધર્મની અંદર ઉપયોગનું મહત્વ છે. જેમ ગરમી લાગે એટલે આપણે એસી ચલાવીએ કે પંખો ચલાવીએ, ઠંડી હોય તો ગરમ કપડાનો ઉપયોગ કરીએ, વરસાદ આવે તો છત્રીનો ઉપયોગ, એટલે ઉપયોગનું મહત્વ બહુ મોટું છે. હવે વિપિનભાઈ છું, એ ઉપયોગ એટલે 4 ગતિને 84 લાખ યુનિના બંધ પડી ગયા. અને બાય રિલેટિવ પણ હું વિપિનભાઈ છું, અને બાય રિયલ પણ શુદ્ધાત્મા જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા, તો એ રીતનો ઉપયોગ થયો તો 4 ગતિને 84 લાખ યુનિમાંથી મુક્ત થઈ ગયા, એટલે ઉદાસીન ભાવ થઈ ગયા. કોઈ ધર્મ માટે રાગદ્વેષ નથી થતો, પણ ઉદાસીન થઈ જાય, ફીકું લાગે. એમ જેમ જલેબી ખાધા પછી તમારે ચા ફીકી લાગે ને, એવી રીતે બીજી બધી વસ્તુ આપણને ફીકી લાગે, એટલે ઉદાસીન રાગદ્વેષ નથી. ઘઉં ને દળવો તમારે તો આ અવતારે સુધરે, ને આવતો અવતારે સુધરે, તમારે આવતો અવતાર સુધરે. એટલે એ જ કહ્યું સાહેબ, એ જે તમારે જે અમુક દાખલાઓ છે ને એ ટાઈમે એવા ફિટ થઈ જાય ને, કે આમ એ કેવું છે સાહેબ, ખબર નહીં પડતી. આમ 10 વખત આપણે તમારો એક્ઝામ્પલ સાંભળ્યો હોય, બરાબર, તમે 4 ને દાખલા આપ્યા હોય, કે વ્યવહાર નિશ્ચય, કે સીડી નો દાખલો આપ્યો હોય, કે પછી એક વખત તમે સુરેન્દ્રનગરમાં કંઈક બોલ્યો હતા પેલા બેનને કે મોક્ષ જોઈતો હતો, કે અત્યારે સિમંદભાઈ સ્વામી તમને આપીને જાય, કે તમારી વારે વારે છે, બરાબર, કે જે તમે જે ફેંકી બોલો છો ને, કે જે વાણીમાં શું આમ તમારા વાણીમાં કેમ જેમ સામર્થ્ય જે કહેવાય ને, કે ભાઈ એવી ટાઈપનું, જેમ કે ભાઈ તમે કોરોના ને કહો કે જ્ઞાની પુરુષ છો, કે આમ કે ભાઈ તું છે ને હું છું આવી જા, તે જે બોલવું એટલે કઈ રમત વાત છે સાહેબ, કે આજે તું છું ને હું છું આવી જા, ખરેખર કોણ બોલી શકે સાહેબ, એ કેવું છે, બોલી કોણ શકે એમ કહું છું. એક્ચ્યુઅલી એ સ્થૂળ કર્મ કહેવાય, સ્થૂળ કર્મ કહેવાય, અને તમે સૂક્ષ્મતમ છો, હું શુદ્ધાત્મા છું એ સૂક્ષ્મતમ છે, અને પેલું સ્થૂળ છે. હવે સ્થૂળ સૂક્ષ્મ ને સૂક્ષ્મ તમને કઈ કરી શકે ખરું, જેમ તમારે નરેન્દ્ર મોદી ને મળવું હોય તો કેટલા બધા કિલ્લા ભેદવા પડે કે ના ભેદવા પડે તમારે 100%, તો એવી રીતે શુદ્ધાત્મા ને એને સ્પર્શવું હોય તો કેટલા બધા કિલ્લા ભેદ્યા પછી શુદ્ધાત્મા ને સ્પર્શે, તે વચ્ચે કિલ્લા ભેદે ને એમાં પોતે શુદ્ધ થઈ જાય, એટલે જયારે શુદ્ધાત્મા પાસે આવે એટલે સાષ્ટાંગ નમસ્કાર કરે તમારે કોરોના, વાસ્તવને સૂળ છે, અને તમે સૂક્ષ્મતમ છો, એટલે કે ભાઈ જેને આવું એને આવી જાય, તું છે ને હું છું, કારણ કે નપુંસંગ છે બધા, એટલે એ બધા નપુંસંગ છે, આપણને કશું ના કરી શકે. આપણને કેમ થાય છે કે આપણને આપણો પરિચય નથી, ને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે એની ઉપર આરોપ પણ કરે છે, એટલે એ આપણને સ્પર્શે છે, ને એ આપણને ડિસ્ટર્બ થઈએ છે. વિપિનભાઈ વાત સમજાય કે ના સમજાય? ના, 100% સાહેબ સમજી ગયા. મેં કીધું સત્સંગ સાંભળીએ પહેલા, મેં તમને હજી સ્ટાર્ટિંગ કીધું ને, તો પાર્શ્વરાજમાં આવીએ છીએ, પણ તમને 80% થતું હતું, તો 80% પહેલામાં જતું હતું, પછી એમ નહીં કહ્યું નક્કામાં આપણે આવીએ છીએ, નક્કામાં મીન્સ કે લોકોની ફુદડી કરવા આવીએ છીએ. આખી ના, એટલે તો કામના ભાગમાં લગભગ સામે કોઈ આત્માનો ઉપયોગ વાળો કામના ભાગમાં ના હોય, અને ધારો કે હોય ને તો બહુ ઓછો એનો પ્રભાવ હોય, અને પેલા કામમાં લાગે એટલે કામનો એનો અહંકાર હોય, એના આધાર પછી પેલો જે આત્માના ભાગમાં આખો છેદ ઉડાશે. અહંકારથી કામ કરતા હોય કે બીજા બધે થાયો, કે આપણે સેવામાં જવાનું છે તો ઉભા થઈને એડવા માંગે, પણ એ ટાઈમે તમામ જે સત્સંગનો લાસ્ટ પોઈન્ટ હોય 10-15 મિનિટ ઓલ પછી આવે ને એ બાકી હોય. અમે લોકો સેવા કરી, પણ અમારા ત્યાં તો વ્યાય વચનું અને સેવાનું મહત્વ બહુ મોટું, સાધુ મહારાજો એ અમારા મા બાપ વડીલો એ બધું સમજાયેલું હોય, એનાથી સેવક માંથી સેવ્ય પદ પ્રાપ્ત થાય, એટલે ઉપયોગ પૂર્વક કરતા. પણ સામાન્ય રીતે આપણે બધા ઉપયોગ પૂર્વક ના કરે, એટલે મેક્સિમમ એ તમારો ફાયદો થવાનો, બદલે મેક્સિમમ નુકસાન થાય, નુકસાન થઈ જાય. એમ કે ના સમજાય, પછી ખબર પડે ક્યાં એડી ગયા, એમ કે આપડે કરવા ગયા શું થઈ ગયું શું, એમ ખબર પડે છે સાહેબ આપણને, કે ભાઈ આ ખોટું કહી નાખ્યું આપડે, એમ ના, એટલે જે જગ્યાએ છૂટવાનું છે ત્યાં તમારા દોષો કરો તો પછી ત્યાં છૂટી ના શકાય, પછી કોઈ બી ઠકાણાથી છૂટી ના શકાય, બહુ ધ્યાન રાખવું પડે. હવે કોઈ કોઈ પણ ના વ્યવહારમાં તમારે
અંતર તો રહેવાનું જ, કારણ કે દરેક ની સ્પેસ જુદી છે. તમારી વાઇફ ની સ્પેસ જુદી છે, તમારી સ્પેસ જુદી છે, તમારા છોકરાની સ્પેસ જુદી છે, બધી સ્પેસ જુદી છે, એટલે એટલું તો અંતર રહેવાનું છે. હવે આની આ સ્પેસ જુદી છે, એની સાપેક્ષ સમજી જાય એટલે તમારા અંતર તૂટી ગયો. તમારા બે છોકરા પૂર્વ પશ્ચિમ દિશા ઉપર ઉભા રહ્યા છે. હવે તમે ઉત્તર ઉપર થી ઉભા રહીને જે કઈ પણ બોલો તો બાકી દિશા વાળા માન્ય થાય ખરું? ના થાય. તો પછી તમારા વાઇફ દક્ષિણ દિશા છે, ત્યાંથી બધું બોલે તો બાકીની દિશા વાળા માન્ય થાય ખરું? ના થાય. તો તમારો મોટો છોકરો છે, પૂરબ દિશા ઉપર બેઠો છે ને, ત્યાંથી બધી વાતો કરે તો બાકીની દિશા વાળા માન્ય થાય ખરું? ના થાય. તો પેલો નાનો દીકરો પશ્ચિમ ની દિશા એ બેઠો છે અને કઈક વાત કરે તો બાકીની દિશા વાળા માન્ય થાય ખરું? ના થાય. તો ક્યારે પણ કોઈ પણ કાર્ય કોઈને માન્ય થશે ખરું? ના થાય. પણ તમને ખબર પડી જાય છે કે આ ઉત્તર દક્ષિણ પૂરબ દિશા છે, એના આધારે હું જે ઉત્તર દિશા થી જે બોલું છું એ બાકીની દિશા વાળા માન્ય નહીં થાય. હું એની જગ્યાએ જઈશ કે એના લેવલે જઈશ તો જ માન્ય થશે. એટલે પછી ત્યાં ઘડી એનો આખો શું થશે કે સાચું છે એ ભાગમાંથી નીકળશે. હવે સાચું છે ભાગમાંથી નીકળ્યું તો પછી ખોટું છે ભાગમાંથી નીકળી જશે. એટલે તમે નેગેટિવ પોઝિટિવ ભાગમાંથી નીકળી ગયા. જોવા જાણવાના ભાગમાં આવ્યા તમારે. હવે જોવા જાણવાના ભાગમાં એટલે તમે દરસલ તમારા પોતાના સ્વરૂપમાં આવ્યા તમારે. અને સ્વરૂપમાં આવ્યા એટલે પછી જોવા જાણવાનું હોય પછી પઝલ કેટલું થશે? મહામારી હોય તો તમને ડિસ્ટર્બ ના થાય તમારે. બરાબર. સમાચાર સાંભળતા હોય ને તો આપણને અડતું નડતું નથી કે ભાઈ આ બધું ચાલ્યા કરવાનું છે કે એમનું જે છે. પણ જે કહેવાય કે તમે એ વખત આપણે બેસી ગયા પદમાં બેસી ગયા 360 ડિગ્રી સેન્ટરમાં બેસી ગયા. જેવું સેન્ટર હોય એવું સર્કલ હોય, જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ હોય, જેવું પિંડ હોય એવું બ્રહ્માંડ હોય. તમારે સેન્ટર એટલે પિંડ થયું, તમારે દ્રષ્ટિ થઈ અને એ રીતે તમારી સૃષ્ટિ બની જાય, સર્કલ બની જાય, તમારે બ્રહ્માંડ બની જાય. એટલે આજે તમે તમે લખીને અનુભવ એ કર્યા છે ને તો એ તમે એની કોમેન્ટમાં લખો નીચે કરીને, અથવા તો અત્યારે થાય કે ના તો વાંચીને તમારો અનુભવ એ તો બોલો તો આની અંદર રેકોર્ડ થાય તો પછી એ રેકોર્ડ કરીને મૂકી દેવાય તમારે. આજે આજે મૂકેલો અનુભવ એવું મારી રીતે મોકલાવું છું. બરાબર. સત્સંગમાં કોમેન્ટમાં લખો. વ્યવહારની નિશ્ચય કે વ્યવહાર ક્યાં કાચો પડે છે એ રીતના જે દાખલા આપો છો ને એ બી જબરજસ્ત લાગે છે. બરાબર છે. દાખલાઓ અદભુત અદભુત અત્યારે એકદમ ફિટ થાય છે. શું કહો છો? અત્યારે એકદમ તરત દેખાઈ આવે છે. આ સંજોગોમાં બધું દેખાઈ આવવાના ફિટ થઈ જાય, સ્પષ્ટ થઈ જાય, ન્યાયી થઈ જાય એમ કે આપણે તરત અટકી જ જાય એમ કે હવે બરાબર થઈ ગયું છે. બધું બરાબર થઈ ગયું બધું. હા, આપડે ત્યાં આવતા ના સાહેબ યોગોમાં વસાત આપડે આવતા રૂબરૂ જે સત્સંગ થાય આપડે પાશ્ચનાથમાં તેમાં એક શું એક અહંકાર થયો હતો, ચલો આંટો મારી લાગીએ છીએ એવું કહેવાતું મનમાં, ચલો આંટો મારવા જઈએ, આંટો મારી લાગીએ. સેવામાં હોઈએ આપડે તો ત્યાં શું થાય પછી બધું રોપડ ચોપડ થઈ જાય, કોઈની ખુદણી કરવાની કોઈ વાત આવી જાય, કોઈનું કઈ આવી જાય. બરાબર. 80-20 રહેતું હતું, 20% સત્સંગ રહેતો હતો, 80% કુસંગ. કુસંગ તો કુસંગ જ કહેવાય, કુસંગ થી પણ આગળનું નામ કેવું હોય ને એ લઈ શકાય આપણે. રોપડ ચોપડે થયું, કોની નીતા ખુદણી થાય કે ભાઈ આ આમ કરે છે, ના આમ કરે છે, ના આમ થાય છે, આગળ જતું રહ્યું ને કે હજુ રિવર્સ કરીને બીજી વખત ત્રીજી વખત સાંભળીએ ને એકદમ સોલિડ ચોંટી જાય એમ. સોલિડ પ્રિયામાં તો કેવું થતું ને પ્રિયામાં તો કેવું થતું હવે સત્સંગ સાંભળતા હોય ને સાહેબ તો કોઈનો ફોન ઉપર ચેટિંગ કરતા હોય કાં તો કઈક બીજી વાત ચપતી હોય કે મગજ બીજે ચાલતું હોય તો પેલું શું કહેવાય કે અમારે પેલા મારે કે ચિત્તાનું હરણ થઈ જાય છે
પણ ભાઈ હરણની સીતા નહોતી થતી. બરાબર છે, સીતાનું વર્ણન થાય પણ હરણની સીતા નથી થતી. સત્સંગમાંથી બહાર નીકળી ને પછી એવું થાય કે વાત કીધી હતી આની, સીતાનું તો હરણ કર્યું ગયો ભાઈ રાવણે, પણ હરણની સીતા કેમ ના થઈ, એવું બધું થઈ જતું હતું. પણ આમાં તો હવે બીજો કોઈ ઓપ્શન જ નથી, ઘરમાં બેઠા છે, હેડફોન લગાવીને સાંભળીએ છીએ. બરાબર છે. આજ સવારમાં જ એવું લખતો હતો, ટાઈપિંગ કર્યું બરોબર, મેં તો રૂબરૂ ફોન કર્યું પણ ટાઈમિંગ માંગીને ફોન કર્યું, કારણ કે તમારે ઘણા બધાના ફોન આવતા હોય છે. આપડે તો ગલ્યા કહેવાય કે ગમે ત્યારે ઈચ્છા થાય તો હિલપાર્ક પહોંચી જઈશું, બહુ તકલીફ આવે. બરાબર છે. પણ હવે લગભગ કૃપા એવી થાય કે ભાઈ આ તમારા સત્સંગની જે 10-15 મિનિટની ક્લિપો જોઈએ છે ને, બરાબર છે, કેમ થાય છે કે કયા સત્સંગ ને નંબર આપવો એમ. બરાબર છે, એવું થઈ ગયું એમ. નંબર આપો એટલે કે પહેલો બીજો ત્રીજો એવી રીતે હા, એ જ આ કેટલો નંબર આપવો એમ, બધા એક નંબર આપવો કે A1 A+ AA B C એવું થઈ જાય એમ. એવું થઈ ગયું એટલે નંબર આપવામાં મુંજાઈ જાય, ખાલી આ એક નંબર આપવામાં મુંજાઈ જાય. ખરેખર કયા ને નંબર આપો એમ, એટલે એક જ શબ્દ પકડી લીધો કે તમે શબ્દે શબ્દે સાતા આપી, એ વાણીની કિંમત અમે ન જાણી છતાં અમે રહ્યા જ્ઞાની. બરાબર છે. ખરું, વાણીની કિંમત ના જાણી છતાં રહ્યા અમે અજ્ઞાની. અને તમે મહેરામણ થઈને ઉમટ્યા, અમે કાંઠે આવીને અટક્યા. બરાબર છે. એટલે મેં બાબા ને કીધું છે કે આખું અડધું પદ છે, આમ તો 7 મિનિટ નું પદ છે. બરાબર છે. જૈનો માં ગવાય છે. બરાબર, બહુ સારું સવન કહેવામાં આવે છે. હા, એ મારે યુકે માં સાંભળેલું હતું. આજે છે ને યુકે માં ત્યાં ઘડી હતું, તમારે ઓસવાલ સેન્ટર ની અંદર જૈન મંદિર છે ત્યાં ઘડી આ એક સવન ગાયેલું હતું ને મેં સાંભળેલું હતું. બહુ સરસ એના શબ્દો છે. આપણું તો દાદા નું ખરેખર સાહેબ વિચાર કરીએ ને કે શું આપ્યું છે દાદા એ, પણ આપડે મફત મળ્યું ને એની કોઈ કિંમત નથી કરી. પણ ખરેખર આ સંજોગમાં તમને આવી સમાધિ રાખે એનું કોઈ કાર્ય કલ્પી ના શકે એમ. બધા ટીવીમાં બધી ચેનલોમાં આવે છે, પણ એ કેવું કહેવાય છે, આપડે કહેવાય ને કે તમે જલેબી ચખાડી દો ભાઈ ચા પીવડાવો ને બધું ફીકું લાગે, તો આ બધું શું આને છોકરા જેવી વાતો કરે છે એવું લાગે છે. એવું લાગે છે બધું. હા, ખરેખર તમે એક વખત જલેબી ચખાડી દો ભાઈ ચા કેવી ફીકી લાગે, જલેબી ખાધા પછી ચા એકદમ ફીકી લાગે બધું. પણ તત્વ મળી એટલે ઉદાસીનતા થઈ જાય, ઉદાસીનતા છે આ બસ કે સાંભળ્યું. અને તમે એક જો પેલો એક દાખલો હમણાં કઈક કીધો હતો કે આગળ તો બાળગામ ગયા હતા, એટલે બાળગામના સત્સંગો સાહેબ ખરેખર એટલા સારા હોય છે કે આપણે અહીંયા યજ્ઞ જે માણસો આવે છે મહાત્માઓ, આપણે 10-15 વર્ષથી હું જોઉં છું, એના કરતા જે તમે ફર્સ્ટ ટાઈમ ગોધિયામાં કે મહેસાણા કે ગમે ત્યાં સત્સંગ કરો, એ લોકોના જે પ્રશ્ન પૂછાય છે ને, કે તમે જે દાખલા આપો છો ને કે દરિયાને દળવું, એ ખરેખર ઠીક ગયા છે કે આપણે એક જગ્યા શુદ્ધાત્મા થઈ ગયા પછી પાછું આ ફરીથી એકલો એક કરવાની ક્યાં વાત છે, દરિયાને દળ દળ કરો એટલે બધું લોટ ઉડી જ જાય. બરાબર છે. ઘઉં છૂટા પાડી દીધા દાદા આપણે દળી મૂકી દીધા પછી હવે લોટ દળ કરીએ તો ક્યાં પત્તો ખાય આપડો એમ. ખરું ખરું. ને આપડે ખરેખર સાહેબ બે વખત તમે સવાર બપોર સાંજ 3 ટાઈમ તો નહીં પણ 2 વખત ચરણવિધિ કરીએ છીએ, નિશ્ચય વ્યવહાર ચરણવિધિ. બરાબર. એ તો આમ શું કેવાય, આપ પ્રમાણી વાંચીએ ને એના કરતા વધારે પુષ્ટિ મળે છે. તમારું સ્વરૂપ છે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ, એ તમારું પોતાનું સ્વરૂપ છે અને એ જ દાદા ભગવાન છે, એ જ તમારું સ્વરૂપ છે. એમાં એક એક શબ્દ આપણે કેવા છીએ એમ, એના હું કેવળ નિર્વિકલ વિદ્યા જ્ઞાન માત્ર છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, તો તમને શું થઈ ગયું સાહેબ એમ. સરસ. હે વિશ્વદેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ આ કારણે વિશે બીજા રામ કે મહાવીર જ છો, આપ જ મારો પ્રગટ શુદ્ધાત્મા છો, આપનામાં જેવું આત્મા વર્તે છે તેવો જ આત્મા મારા વર્તાવ, મારું મન અને બુદ્ધિ સર્વથા આપને બસ વર્ત્યા કરો, સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ આપની સ્મૃતિ મને પ્રાપ્ત થાય, ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી હતી, હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં જ રહીને સ્વસત્તાનો જ ઉપભોગ કરું, તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરું એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. હે વિશ્વદેવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો, ક્ષમા આપો, ક્ષમા આપો, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. કેટલી મોટી વસ્તુ છે તમારે. અરે તો આખું આમાં બધું આવી ગયું, આજ સુધીનું આલોચના પ્રતિક્રમણ બધું આવી જાય છે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સામે લખી આ વ્યવહાર નિશ્ચય એટલે
એકચ્યુઅલી આપણે નિશ્ચયથી ઊંચા ગુંઠાણમાં છે, વ્યવહારથી આપણે નીચા છે, તો આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ થી તમે બહુ જ ઉચકાઈ જાઓ. રાતના દોઢ વાગે આંખ ઉડી જાય તો ફરીથી ચરણ વિધિ કરું તો ઊંઘાઈ જાય તરત પાછી. આખી વિધિ કરી નાખું ને તે 5-10 મિનિટ માં આવે કે ભાઈ હવે કલાક જાગવું પડશે કે તરત ઊંઘ ના આવે. બિપિનભાઈને છાપણ નહીં પીવડાવવાની ને ફોન ને પણ નહીં અડવાનું, એ કામ તો પાકું. ને એક રાતના સૂતી વખતે સૂતા પહેલા ચરણ વિધિ કરવાની. ખરી બધી વસ્તુ એટલે બહુ સારું કહેવાય. જો આ રીતે બે વાર વિધિ થાય ચરણ વિધિ બહુ સરસ બની જાય. સવારમાં એટલે બધું આપણે પ્રાર્થના વિધિઓ જે છે એ બધી જોડે કરવાની, સાંજે પછી સર્વસ્વ અને દેવોના આહવાન આપીને ચરણ વિધિ કરવાની, એટલે બધું સાથે ટાઈમિંગ સેટ એવો થઈ ગયા છે ને કે આ તો કહેવાય નહીં સાહેબ. ઘરવાળાને કહ્યું અલગ સત્સંગ જોવો ને એ ટાઈમે મને જોવાની ઈચ્છા ના થાય, તો પછી એ ટાઈમે હું પછી બીજા રૂમમાં જઈને મારી વિધિ ચરણ વિધિ કરું, એટલે બંનેનો ટાઈમ સેટ થઈ જાય. એમનું જોવે ને આપણે આપણું જોઈએ, એટલે આપણને કોઈ નડતું નથી. એમ કે આપણો આપણો સમય છે ને આપણામાં સેટ કરી દીધું, એમ કે ઉપયોગમાં મૂકી દઈએ. ઉપયોગ એટલે બહુ જ મોટી વસ્તુ. આ તમે ઉપયોગમાં મૂક્યો ને તમારે વિતરાગ માર્ગમાં સનાતન ધર્મની અંદર ઉપયોગનું મહત્વ છે. જેમ ગરમી લાગે એટલે આપણે એસી ચલાવીએ કે પંખો ચલાવીએ, ઠંડી હોય તો ગરમ કપડાનો ઉપયોગ કરીએ, વરસાદ આવે તો છત્રીનો ઉપયોગ, એટલે ઉપયોગનું મહત્વ બહુ મોટું છે. હવે હું બિપિનભાઈ છું, એ ઉપયોગ એટલે 4 ગતિને 84 લાખ યુનિટના બંધ પડી ગયા. અને બાય રિલેટિવ પણ હું બિપિનભાઈ છું અને બાય રિયલ પણ શુદ્ધાત્માનું જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા, તો એ જ નો ઉપયોગ થયો તો 4 ગતિને 84 લાખ યુનિટમાંથી મુક્ત થઈ ગયા, એટલે ઉદાસીન ભાવ થઈ ગયો. કોઈ ધર્મ માટે રાગ દ્વેષ નથી થતો પણ ઉદાસીન થઈ જાય, ફીકું લાગે. એમ જલેબી ખાધા પછી તમારે ચા ફીકી લાગે ને એવી રીતે આ બધી વસ્તુ આપણને ફીકી લાગે, એટલે ઉદાસીન રાગ દ્વેષ નથી. આપણે રાગ દ્વેષ નથી પણ ગરવાને પણ એ જ કહ્યું, મને હવે જલેબી ખાધી ચા પીએ ને દરિયા દળવાની વાત નથી કરી. આપણે દરિયા બેઠા છીએ ને એ લોટ ઉડી ના જવું જોઈએ. આપણા જે દળેલા ને દડવું એટલે આ અવતાર ને આવતા અવતાર બે બગાડવા. ઘઉંને દળવો તમારે તો આ ઉતારે સુધરે ને આવતો ઉતારે સુધરે, તમારે આવતો ઉતાર સુધરે. એટલે એ જ કહ્યું સાહેબ, એ જે તમારે અમુક દાખલાઓ છે ને એ ટાઈમે ફિટ થઈ જાય ને, કે આમ એ કેવું છે સાહેબ કે ખબર નહીં પડતી. આમ 10 વખતે આપણે તમારે એક્ઝામ્પલ સાંભળ્યો હોય, બરાબર, તમે ચાને દાખલા આપ્યા હોય કે વ્યવહાર નિશ્ચય કે સીડીનો દાખલો આપ્યો હોય, કે પછી એક વખત તમે સુરેન્દ્રનગરમાં કંઈક બોલ્યો હતા પેલા બહેનને કે મોક્ષ જોઈતો હતો, અત્યારે સિમંદર સ્વામી તમને આપીને જાય કે તમારી વારે વારે છે, બરાબર, કે જે તમે જે ફેંકવી બોલો છો ને કે જે વાણીમાં તું આમ તમારા વાણીમાં કેમ જેમ સામર્થ્ય જે કહેવાય ને કે ભાઈ એવી ટાઈપનું, જેમ કે ભાઈ તમે કોરોના ને કહો કે જ્ઞાની પુરુષ છો, તો એમ કે ભાઈ તું છે ને હું છું આવી જા, જે બોલવું એટલે કઈ રમત વાત છે સાહેબ, કે આજે તું છું ને હું છું આવી જા. અને તમે સૂક્ષ્મતમ છો, હું શુદ્ધાત્મા છું એ સૂક્ષ્મતમ છે અને પેલું સ્થૂળ છે. હવે સ્થૂળ સૂક્ષ્મ ને સૂક્ષ્મતમ ને કઈ કરી શકે ખરું? ના કરી શકે સાહેબ, ના કરી શકે. જેમ તમારે નરેન્દ્ર મોદી ને મળવું હોય તો કેટલા બધા કેટલા ભેદવા પડે કે ના ભેદવા પડે તમારે? 100%. તો એવી રીતે શુદ્ધાત્માને એને સ્પર્શવું હોય તો કેટલા બધા કેટલા ભેદ્યા પછી શુદ્ધાત્માને સ્પર્શે, તે વચ્ચે કેટલા ભેદે ને એમાં પોતે શુદ્ધ થઈ જાય. એટલે જયારે શુદ્ધાત્મા પાસે આવે એટલે સાષ્ટાંગ નમસ્કાર કરે તમારે કોરોના વાસમ ને, તૂળ છે અને તમે સૂક્ષ્મતમ છો, એટલે કે ભાઈ જેને આવું એને આવી જાય, તું છે ને હું છું, કારણ કે એ નપુંસંગ છે બધા. એટલે એ બધા એ નપુંસંગ છે, એ આપણને કશું ના કરી શકે. આપણને કેમ થાય છે કે આપણને આપણો પરિચય નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે એની ઉપર આરોપ પણ કરે છે, એટલે એ આપણને સ્પર્શે છે ને એ આપણને ડિસ્ટર્બ થઈએ છે. બિપિનભાઈ વાત સમજાય કે ના સમજાય? ના, 100% સાહેબ સમજી ગયા. મેં કીધું સત્સંગ સાંભળીએ પહેલા, મેં તમને હજી સ્ટાર્ટિંગ કીધું ને કે ભાઈ પાસે રાજમાં આવીએ છીએ પણ 80-20 થતું હતું, 80% પહેલામાં જતું હતું,
કામના ભાગમાં લગભગ સામે કોઈ આત્માનો ઉપયોગ વાળો કામના ભાગમાં ના હોય, અને ધારક હોય ને તો બહુ ઓછો એનો પ્રભાવ હોય, અને પેલા કામમાં લાગે એટલે કામનો એનો અહંકાર હોય, એના આધાર પછી પેલો જે આત્માના ભાગમાં આખો છેદ ઉડાશે. અહંકાર થી કામ કરતા હોય કે બિચારો થાયો કે આપણે સેવામાં જવાનું છે તો ઉભા થઈને રહેવા માંગે, પણ એ ટાઈમે તમામ જે સત્સંગો લાસ્ટ પોઈન્ટ હોય 10-15 મિનિટ ઓલ પછી આવે ને એ બાકી હોય. અમે લોકો સેવા કરી પણ અમારા ત્યાં તો વ્યા વચનું અને સેવાનું મહત્વ બહુ મોટું, સાધુ મહારાજો એ અમારા મા બાપ વડીલો એ બધું સમજાયેલું હોય, એનાથી સેવક માંથી સેવ્ય પદ પ્રાપ્ત થાય. બરોબર, એટલે ઉપયોગ પૂર્વક કરતા, પણ સામાન્ય તો આપડે બધા ઉપયોગ પૂર્વક ના કરે એટલે મેક્સિમમ એ તમારો ફાયદો થવાનો બદલે મેક્સિમમ નુકસાન થાય. નુકસાન થઈ જાય એમ કે આપડે પછી ખબર પડે ક્યાં એડી ગયા એમ કે આપડે કરવા ગયા ત્યાં શું થઈ ગયું શું એમ પછી ખબર પડે છે સાહેબ આપણને કે ભાઈ આ ખોટું કહી નાખ્યું આપડે એમ. ના એટલે જે જગ્યાએ છૂટવાનું છે ત્યાં તમારે દોષો કરો તો પછી ત્યાં છૂટી ના શકાય, પછી કોઈ બી ઠેકાણા થી છૂટી ના શકાય, બહુ ધ્યાન રાખવું પડે. હવે કોઈ કોઈ પણ ના વ્યવહારમાં તમારે અંતર તો રહેવાનું જ, કારણ કે દરેકની સ્પેસ જુદી છે. તમારી વાઇફની સ્પેસ જુદી છે, તમારી સ્પેસ જુદી છે, તમારા છોકરાની સ્પેસ જુદી છે, બધી સ્પેસ જુદી છે, એટલે એટલું તો અંતર રહેવાનું જ. હવે એની આ સ્પેસ જુદી છે એની સાપેક્ષા સમજાઈ જાય એટલે તમારે અંતર તૂટી ગયો, તમારા અંતર રહે વાસમ છે કે ના સમજાય. એટલે એને એને કોઈ દાખલાથી સમજીએ કે ધારો કે વિપિનભાઈ તમારા ઉત્તરની દિશા ઉપર ઉભા રહ્યા છે, તમારા વાઈફ દક્ષિણની દિશા ઉપર ઉભા રહ્યા છે, તમારા બે છોકરા પૂર્વ પશ્ચિમ દિશા ઉપર ઉભા રહ્યા છે. હવે તમે ઉત્તર ઉપરથી ઉભા રહીને જે કઈ પણ બોલો તો બાકી દિશા વાળાને માન્ય થાય ખરું? ના થાય. તો પછી તમારા વાઈફ દક્ષિણ દિશા છે ત્યાંથી બધું બોલે તો બાકીની દિશા વાળાને માન્ય થાય ખરું? ના થાય. ના થાય. તો તમારો મોટો છોકરો છે પૂર્વ દિશા ઉપર બેઠો છે ને ત્યાંથી બધી વાતો કરે તો બાકીની દિશા વાળાને માન્ય થાય ખરું? ના થાય. તો પેલો નાનો દીકરો પશ્ચિમ ની દિશા એ બેઠો છે અને કઈક વાત કરે તો બાકી ની દિશા વાળા માન્ય થાય ખરું? ના થાય. તો ક્યારે પણ કોઈ પણ કાર્ય કોઈને માન્ય થશે ખરું? ના થાય. પણ તમને ખબર પડી જાય છે કે આ ઉત્તર દક્ષિણ પૂર્વ દિશા છે એના આધારે હું જે ઉત્તર દિશા થી જે બોલું છું એ બાકીની દિશા વાળા માન્ય નહીં થાય, હું એની જગ્યાએ જઈશ કે એના લેવલે જઈશ તો જ માન્ય થશે. એટલે પછી ત્યાં ઘડી એનો આખો શું થશે કે સાચું છે ભાગમાંથી નીકળશે, હવે સાચું છે ભાગમાંથી નીકળે તો પછી ખોટું છે ભાગમાંથી નીકળી જશે, એટલે તમે નેગેટિવ પોઝિટિવ ભાગમાંથી નીકળી ગયા. જોવા જાણવાના ભાગમાં આવ્યા તમારે, હવે જોવા જાણવાના ભાગમાં એટલે તમે દરસલ તમારા પોતાના સ્વરૂપમાં આવ્યા તમારે, અને સ્વરૂપમાં આવ્યા એટલે પછી જોવા જાણવાનું હોય પછી પઝલ કેટલું થશે, પ્રોબ્લેમ કેટલો થશે, કઈ પણ ના થશે, કેટલા વાયરસ તમને ડિસ્ટર્બ કરશે, એક પણ વાયરસ ડિસ્ટર્બ ના કરે છે, કોઈ પણ વાયરસ ડિસ્ટર્બ નહીં કરે, મહામારી હોય તો તમને ડિસ્ટર્બ ના થાય તમારે. બરાબર. સમાચાર સાંભળતા હોય ને તો આપણને અડતું નડતું નથી કે ભાઈ આ તો બધું ચાલ્યા કરવાનું છે, કે એમનું જે છે પણ જે કહેવાય કે તમે એ વખત આપણે બેસી ગયા પદમાં બેસી ગયા 360 ડિગ્રી સેન્ટરમાં બેસી ગયા, જેવું સેન્ટર હોય એવું સર્કલ હોય, જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ હોય, જેવું પિંડ હોય એવું બ્રહ્માંડ હોય, તમારે સેન્ટર એટલે પિંડ થયું, તમારે દ્રષ્ટિ થઈ અને એ રીતે તમારી સૃષ્ટિ બની જાય, સર્કલ બની જાય, તમારે બ્રહ્માંડ બની જાય. જય સચિદાનંદ.